શહેરથી ગામડા એ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. લોકો અમુક ગામમાં રહેતા હોય, શહેરમાં કામ કરતા હોય, એ તો દેટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે ગામમાં રહે છે એટલે આપણે સેફ છીએ એ રીતની કંઈ ફોલ્સ જે કોન્ફિડન્સ સાથે કોઈ ના રહે. ગામમાં પણ એ જ રીતે જે સાવચેતીના પગલાઓ લેવાની જરૂર છે. અને આપણે જે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ અને જે ક્લેન્લીનેસની વાત કરીએ, હાથ ધોવાની વાત કરીએ, ગામડામાં પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ઘણા બધા જે છે આગેવાનો, સંસ્થાઓ બધાએ કન્ટ્રીબ્યુશન આપ્યા છે. એટલે આઈ થિંક, એક્ઝેક્ટ એમાઉન્ટ નથી મને ખબર, આઈ થિંક 1 કરોડ ક્રોસ કરેલા છે. હા, એટલે મજૂરોની જે બાબત છે, ગઈકાલે ઘણા બધા લોકો જે આજી ડેમની બાજુમાં અને અલગ અલગ ચોકડીઓમાં માલિયાસન બાજુ એ ભેગા થયા હતા, એ સંખ્યા બહુ મોટી થઈ ગઈ હતી. અને એ ખરેખર જે કારખાનાઓ કે ઇન્ડસ્ટ્રીઝ એ લોકોને બહાર નીકળવા દે છે એ એક વાયોલેશન છે. આજે બધા હોદ્દેદારોની અમે મીટિંગ કરી છે, ઓલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સની, અને બહુ કડક સૂચના આપવામાં આવી છે કે અત્યાર સુધી આપણે જનરલ વાત કરીએ છીએ અને હવે જનરલ વાત છોડી ને સ્પેસિફિક કોઈ આ માહિતી મળે કે આ કારખાનામાંથી કે આ કંપનીમાંથી આવું થાય છે. લોકોને બ્રેઇન વોશ કરીને કંઈક મોકલવામાં આવે છે કે ભાઈ તમે ભાડું આપો, કે કંઈક મેન્ટલ ટોર્ચરિંગ કરીને એમને કહેવામાં આવે. કેમ કે આમાં ઘણા જે ફેમિલી પાસે નાના બાળકો છે, આવી પરિસ્થિતિમાં કોઈને બહાર જવા ના દેવાય અને લોકોને અનાજ આપવા ને બધું સગવડ આપવા સરકાર તૈયાર છે. અને આજે મેં આ ઓર્ડર પણ કરેલું છે કે દરેક ગામમાં, સિટીમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંડર જે શેલ્ટર હોમ્સ છે, શાળા હોય કે જે તે વિસ્તારના શેલ્ટર્સ છે, એ પણ આજે કાર્યરત થાય. આવા લોકોને રાખવા માટે જરૂર પડે તો એ કાર્યરત થાય. પણ મૂળ જવાબદારી છે, માલિક હોય, ખેતમજૂર હોય, તો જે વાડીમાં કે જે માલિક હોય એમની જવાબદારી છે. અને આવા કોઈ આઈડેન્ટિફાઈ ના થાય તો પછી સરકાર એ લોકોને રાખશે. જરૂરિયાત લાગતું કે કઈ સેફ અનસેફની વાત છે, કેમ કે લોકો ગામડાથી